નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે ઉજ્જૈન મહાકાલેશ્વર દર્શન એપિસોડ નંબર 2ની અંદર આપણે વાત કરીશું કે ઉજ્જૈનમાં જોવાલાયક સ્થળની વાત. સૌથી પહેલાં તમને બતાવી દીધું કે હું સવારે ઉજ્જૈન પહોંચી ગયો, હવે ત્યાં મારે શું જોવાનું છે એ વિશે હું તમને આ વિડીયોમાં ચર્ચા કરવાનો છું. તો સૌથી પહેલાં તમે એક હોટલ રાખી લીધો છે, નહીં ધોઈને તૈયાર થઈ ગયા, હવે ત્યાં કયા કયા સ્થળો દર્શન કરવાના છે એના વિશે કહું. તો સૌથી પહેલાં તમારે નહીં ધોઈને તૈયાર થઈ ગયા, શહેરની અંદરના જે મંદિરો છે એનું પહેલું તમારે કવર કરી લેવાનું છે. એટલે એમાં કયા કયા મંદિરો છે? શ્રી મહાકાલેશ્વર મંદિર, શ્રી બળે ગણેશજી મંદિર, શ્રી હરસિદ્ધ માતા મંદિર, શ્રી ચારધામ મંદિર, શ્રી સિકરા બીચ અને શ્રી રાજા વિક્રમાદિત્ય મંદિર, આ બધાનું તમારે કવર કરવાનું છે. ત્યારબાદ શહેરની બહાર કયા મંદિરો દર્શન કરવા છે એ હું તમને જણાવું છું. શહેરની બહારના મંદિરો કયા કયા છે એ હું તમને જણાવી દઉં કે શ્રી સાંદીપની આશ્રમ, શ્રી મંગલનાથ મંદિર, શ્રી સિદ્ધવત મંદિર, શ્રી ગ્રહકાલિકા મંદિર, શ્રી ભૃતહરિ ગુફા અને શ્રી કાલભૈરવ મંદિર, આ બધા શહેરની બહાર આવેલા છે, જે 10 કિલોમીટરની એરિયાની આસપાસ છે. તમે ત્યાં જો ઓટો તમે હાયર કરશો એટલે તમે 500 રૂપિયા આ બધા સ્થળો તમે ફરાવી દેશે. તો આ પણ તમે ઉજ્જૈનમાં એક દિવસમાં પણ આ બધી યાત્રા પૂરી કરી શકો છો. બીજી વાત, આ વિડીયો તમારા બધા સ્થળો મેં દર્શન કરેલા છે એ બધા વિડીયો હું મૂકવાનો છે, એ બધા એપિસોડ પ્રમાણે મૂકવામાં આવશે. કારણ કે જો આ બધા સ્થળો એકસાથે મૂકવામાં આવશે તો વિડીયો લાંબો પણ થઈ શકે. તો ચાલો આપણે એક એક વિડીયો એક એક સ્થળની મુલાકાત લઈએ. તો સવારે હું નહીં ધોઈને તૈયાર થઈને મહાકાલેશ્વર મંદિરે દર્શને ગયો. સૌથી પહેલાં મેં મારા માથે પર ટીકા, જે એક બા હતા એમની જોડે માથા પર ટીકા કરાવી અને ત્યારબાદ ત્યાંથી પ્રસાદ લઈને શ્રી મહાકાલેશ્વર મંદિરે દર્શને નીકળી ગયો, જે તમને અહીંયા દેખાય છે. ઉજ્જૈન વિશે આપણે થોડી માહિતી જાણી લઈએ, કારણ કે જો તમે ઉજ્જૈન આવતા હો તો ઉજ્જૈન વિશે થોડું જાણવું જરૂરી છે. તો ઉજ્જૈન એ હિન્દુ ધર્મનું પવિત્ર સ્થળ, સંતો મહંતો પવિત્ર ભૂમિ ઉજ્જૈન છે. ઉજ્જૈનને એક ધાર્મિક નગર અને ભારતીય સંસ્કૃતિની કાયાનું મણિચક્ર માનવામાં આવે છે. ભગવાન શંકરના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ માટે જગ પ્રસિદ્ધ મંદિર અહીં આવેલું છે. ભગવાન શંકરના બધા જ લિંગોના મુખ ઉત્તર તરફ હોય છે, પરંતુ ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર એકમાત્ર દક્ષિણમુખી શિવલિંગ છે. પ્રાચીન ગ્રંથોમાં ઉજ્જૈનની અવંતિકા, અમરાવતી, પ્રતિકલ્પા અને કુમદ્ર તીના નામથી તેનો મહિમા વર્ણવામાં આવે છે. અહીં પ્રાચીન સમયના ભવ્ય મંદિરો, મહેલો અને ખંડેરો જોવાલાયક છે. આ ધાર્મિક નગરી સંતો અને મહંતોની ભૂમિ છે. અહીં ઋષિ સાંદીપની, મહાકાવ્યાન વ્યાસ, સિદ્ધસુન અને દિયાકર ભર્તૃહરિ, ભાનભટ્ટ, શંકરાચાર્ય, વલ્લભાચાર્ય જેવા મહાપુરુષે આ ભૂમિને પાવન કરી છે. બીજી વાત કે હવે આપણે જ્યોતિર્લિંગના દર્શન કરી રહ્યા છીએ તો જ્યોતિર્લિંગ વિશે થોડું જાણીએ કે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગોમાંનું 3જું જ્યોતિર્લિંગ છે. પ્રાચીન સમયમાં અહીં રાક્ષસોનો ત્રાસ હતો ત્યારે ભગવાન શંકર મહાકાલ સ્વરૂપે અહીં રાક્ષસોને ભસ્મ કર્યા, ત્યારથી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગથી જાણીતા છે. પૌરાણિક કથા એવું કહે છે કે અહીંયા સદીઓ પહેલાં અવંતી નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેના 4 પુત્રો મહાન શિવભક્ત હતા. અહીં દશાનંદ નામનો એક દૈત્ય હંમેશા શિવ ઉપાસના વિઘ્નો ઊભો કરતો હતો. એકવાર ચારે બ્રાહ્મણોએ ભેગા મળીને ભગવાન શિવનું માટીનું લિંગ બનાવીને તેની ઉપાસના કરતા હતા. જે જગ્યાએથી લિંગ બનાવવા માટી લાવ્યા તે જગ્યાએ એક તળાવ બની ગયું. બ્રાહ્મણોની પૂજામાં દશાનંદને વિઘ્નો ઉત્પન્ન કરવા આવ્યો ત્યારે શિવજીએ આ તળાવમાંથી મહાકાલેશ્વર સ્વરૂપે પ્રગટ થયા અને દશાનંદનો વધ કર્યો તથા બ્રાહ્મણોની શ્રદ્ધા અને ભક્તિથી પ્રસન્ન થઈ તેમને દર્શન આપ્યા. અહીં ભગવાન મહાકાલેશ્વરનું શિવલિંગ દક્ષિણમુખે હોવાથી બીજા જ્યોતિર્લિંગમાં સૌથી મહત્વનું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. અહીં સવારે 4 વાગે ભસ્મ આરતી થાય છે, જેનો મહિમા ખૂબ જ છે. જેના ભાગ લેવા માટે પહેલેથી શ્રદ્ધાળુએ નામ નોંધાવવા પડે છે. આખા દિવસ દરમિયાન નોંધાયેલા નામનો ડ્રો કરીને લગભગ 700 જેટલા શ્રદ્ધાળુઓને ભસ્મ આરતીમાં દર્શનનો લાભ આપવામાં આવે છે. મંદિરને 3 ખંડોમાં વહેંચવામાં આવેલું છે. વર્ષ આખું શ્રદ્ધાળુઓને અહીં ભારે ભીડ જોવા મળે છે. આ ઉપરાંત મંદિરની અંદર તથા મંદિર બહાર પણ LCD મૂકવામાં આવેલી છે, જે 24 કલાક મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું લાઈવ પ્રસારણ બતાવે છે. મંદિરની અંદર તથા બહાર 24 કલાક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલો છે અને મંદિરની અંદર કેમેરા લઈ જવાની સખ્ત મનાઈ છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું મુખ્ય મંદિર ગર્ભગૃહમાં આવેલું છે, જ્યાં સુધી પહોંચવા માટે 1 કિલોમીટર જેટલું ચાલવું પડે છે.
एक हॉलमांथी बीजा हॉलमां प्रवेशी छेक महाकालेश्वर ज्योतिर्लिंग सुधी पहोंची शकाय छे। अहीं दर्शन करवा माटे जो भीड़ न होय तो एकाद कलाकमां दर्शन थई जाय छे, पण जो भीड़ होय तो दर्शन करवामां ओछामां ओछा 3 कलाकनो समय गणवानो रहे छे। मंदिरनी बहार फूलवाड़ानी ढगलाबंद दुकानों आवेली छे। मुख्य मंदिरनी उपरना भागमां घणा मंदिरो आवेला छे, जे मंदिरनो मुख्य परिसर गणी शकाय। ज्यां प्रसादीनी दुकानों उपरांत अहीं एक ज वृक्षोना मूळमांथी 3 वृक्षो लीमड़ो पीपड़ो अने वड़वाई उगेला जे दर्शनीय छे। अहीं नवग्रहना दर्शन थाय छे, जे शिवलिंग रूपे प्रस्थापित करवामां आवेलो छे। मंदिरना परिसरमां स्वप्नेश्वर महादेव, नीलकंठेश्वर महादेवनुं मंदिर पण आवेलुं छे। मंदिरनी बराबर मध्यमां कोड़ी तीर्थधाम आवेलुं छे। कहेवाय छे कि अहीं तीर्थधाममां पानीनो रंग हमेशा बदल्या करे छे। श्रावण मासना सोमवारे भगवान महाकालेश्वर शोभायात्रानुं आयोजन करवामां आवे छे, जेमां 1000 श्रद्धाळुओ दर्शननो लाभ ले छे। मंदिरनी बाजूमां अन्नक्षेत्र आवेलुं छे, ज्यां फ्री जमवानुं पण मळे छे। जे लोको मंदिरना गर्भमां दर्शन नहीं करी शके एमना माटे बहार सुविधा मूकी छे, ज्यांथी लोको दूध पाणी અને દહીં ચડાવવામાં છે, જે સીધા ગર્ભગૃહમાં રહેલા શિવલિંગ ઉપર પડે છે। બીજી વાત, જે લોકો ગર્ભગૃહમાં દર્શન કરવા માટે એમના માટે સ્પેશિયલ પોશાક હોય છે, જે ધોતી પહેરવાનું હોય છે, અને અંદર જઈને એ લોકો પણ પાણીનું ચડાવ પણ કરી શકે છે, જેના માટે 250 રૂપિયા ચાર્જ છે, જે ગર્ભગૃહમાં દર્શન કરી જાય અને એમને સ્પેશિયલ ધોતી પહેરીને અંદર જઈને અને મહિલાઓ માટે સાડી ખાસ આ પહેરીને તમે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકો છો। जनता जो है भगवान के दर्शन के लिए शिप्रा में स्नान करके भगवान भोलेनाथ के दर्शन तो उनकी सब मनोकामना सिद्ध होती है। जिसको जो चाहिए भगवान भोलेनाथ उसके सब मनोकामना हृदय से करता है। पुत्र की कामना, धन की कामना, जिसको जो चाहिए वो भगवान भोलेनाथ देते हैं। ये मंदिर जो बना है आदि काल से बना हुआ है, इसका जो है सूर्य उदय होता है तो भगवान भोलेनाथ के ऊपर सूर्य की किरण पड़ती है, अस्त होता है तो इसकी किरण जो है इस साइड जो धुनी बनी हुई है उस धुनी के ऊपर वहाँ से जो है धुनी से भगवान की दर्शन जो है होते हैं। सूर्यदेव जब प्रकट होते हैं तब भगवान के ऊपर किरण आती है, वो सूर्य अस्त होता है तो भगवान के ऊपर किरण आती है। महाकालेश्वर में आवेलो शिवलिंग ने केटलीक वार शणगारवामां आवे छे। आ शिवलिंग पर जुदा जुदा रूपों शणगारवामां आवे छे, जेमां मुख्य रूप महाकालनो रूप पण होय छे। कहेवाय छे कि आ शणगार तहेवारना समय अनुसार शणगारवामां आवे छे, એટલે કે જેવો જેવો તહેવાર હોય એ રીતે શણગારવામાં આવે છે, જેમાં ભગવાન શંકરનું અર્ધનારીશ્વર રૂપ બહુ પ્રચલિત રૂપ છે, તેમજ ભગવાન ગણેશનું પણ અહીંયા એમનું રૂપ શણગારાય છે, શ્રી કૃષ્ણનું પણ રૂપ શણગારાય છે, એમ અલગ અલગ રૂપોથી મહાકાલેશ્વરને શણગારવામાં આવે છે। અને સવારના લગભગ 4 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી આ મંદિર નો રૂપ શણગારવામાં આવે છે, તેમજ આરતીઓ પણ કરવામાં આવે છે, જેના સમય અનુસાર આરતી પણ થાય છે। બીજી વાત, આ મહાકાલેશ્વરનું જે મંદિર છે એ સવારના 4 વાગે ખુલી જાય છે અને રાત્રે 11 વાગે આ બંધ થાય છે, એટલે ક્યારેય પણ આ મંદિર બંધ થતું નથી। બીજી વાત અહીંયા એ પણ જાણવા મળી કે જે મહાકાલેશ્વરનું જે રૂપ છે રૌદ્ર રૂપ, એ વર્ષમાં 1 વખત માત્ર શણગારાય છે, જે બહુ ભયાનક અને ડરાવનાર રૂપ પણ જોવા મળે છે, એ માત્ર વર્ષમાં 1 વખત એવો રૂપ શણગારવામાં આવે છે। ઉજ્જૈનમાં સવારે 4 વાગે ભસ્મ આરતી થાય છે, એ આરતી લેવા માટે તમારે પહેલાંથી તમારે બુકિંગ કરેલી હોવી જોઈએ, જેમાં ઓનલાઈન બુકિંગ અને ત્યાં તમે રૂબરૂ પણ બુકિંગ કરી શકો છો। બીજી વાત, જ્યારે તમે ભસ્મ આરતી બુકિંગ કરો તો એમાંથી લકી ડ્રો દ્વારા લોકોને સિલેક્ટ કરવામાં આવે છે અને એ લોકો જ અંદર જઈને આ ભસ્મ આરતીનો લાવો લે છે। બીજી વાત, તમે આ ભસ્મ આરતી જોવું હોય તો બહાર 3D કેમેરા દ્વારા જે VGN 11 દ્વારા તમે પણ એ આરતીનો લાવો લઈ શકો છો, જેનો ચાર્જ લગભગ 250 રૂપિયા જેવું રાખવામાં આવેલો છે, એના દ્વારા પણ તમે લાભ લઈ શકો। મંદિરના ગર્ભગૃહની વાત કરીએ તો મંદિરનું જે અંદરની ગર્ભગૃહ ચાંદીથી શણગારવામાં આવેલું છે, અંદરનું આખું જે પતરું જે ટાઈપનું દેખાય બધું ચાંદીનું છે,
અને તેમજ એ મંદિરને અંદર ચાંદીને સિવાય એ સુંદર બારીકાઈથી કોતરણી કામ કરવામાં આવી છે અને જુદા જુદા પ્રકારના ચિત્રો પણ બનાવવામાં આવેલા છે જે તમે જોઈ શકો. કળશ દેખાય છે, ઓમ લખેલું છે, ધનુષ દેખાય છે, ધજા દેખાય છે, મોરનું પણ ચિત્ર છે, એમ કહીને અલગ અલગ ચિત્રોનું એમાં કોતરણી કામ કરવામાં આવી છે. જેવા તમે મહાકાલના દર્શન કરીને મંદિરની બહાર આવશો તો મંદિરના બહારની ભાગમાં ઓમકારેશ્વરનું આ મંદિર તમને જેવું દેખાય છે એને સમર્પિત છે. અને બીજી વાત, એ મહાકાલેશ્વર મંદિરના નીચેના ભાગમાં મહાકાલેશ્વર શિવલિંગ બિરાજમાન છે, એની ઉપર જે શિવલિંગ છે એ સ્વયંભૂ પ્રગટ છે એવું કહેવામાં આવે છે. તો લોકો જ્યારે પણ મંદિરે દર્શન કરવા આવે તો આ જે મંદિર છે એની ઉપરના ભાગનું એ મંદિરનું દર્શન કરવાનું ભૂલતા નહીં. અને એ મંદિર બહુ જૂનું અને પુરાણું છે એ ખાસ ધ્યાન રાખજો. મંદિરના પ્રાંગણની બહાર એ મંદિરના આજુબાજુ કેટલાય નાના મોટા નાના નાના મંદિરો આવેલા છે, એ દરેક મંદિરના તમે દર્શન અચૂક કરજો. ત્યારબાદ તમે આ મંદિરની જે આરતી થાય છે એની પણ વાત કરું કે અહીંયાની જે આરતી છે એ ડાયરેક્ટ ઢોલ નગાડા સાથે વગાડવામાં આવે છે અને એ આરતી ત્યાંની મહાકાલેશ્વર બહુ ફેમસ આરતી છે. ત્યાં કોઈ ગીત ગાવામાં નહીં આવતું, માત્ર ઢોલ નગાડા સાથે એ આરતી વગાડવામાં આવે છે અને ત્યાંના પૂજારીઓ તે મહાશિવલિંગની આરતી કરે છે, જે તમે આ વિડીયોમાં જોઈ શકશો. Thank you.